ધોરણ છ વિષય ગણિત પાઠ આઠ, જેમાં આજે આપણે સ્વાધ્યાય 8.6નો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 8.7માં આપણે દશાંશ ચિહ્નવાળી સંખ્યાના સરવાળા વિશેની માહિતી મેળવી. આજે આપણે તેવી જ બાદબાકી કેવી રીતે થાય કે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટવાળી જે સંખ્યા આપણને આપેલી હોય તેની બાદબાકી કઈ રીતે કરવાની તે શીખીશું. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી, બાદબાકી કરો. તો તમને જે પહેલો પ્રશ્ન આપેલો છે એમાં છે કે 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા બાદ કરો. હવે તમે ચોથા અને પાંચમા ધોરણમાં શીખી ગયા કે રૂપિયા અને પૈસા બંને આપેલા હોય, તો જે પોઈન્ટ પછી જે આપેલા હોય એને પૈસા કહેવાય અને પોઈન્ટ પહેલાં જે આપેલા હોય તેને રૂપિયા કહેવાય, એવું આપણે શીખ્યા હતા. પરંતુ હવે આમાં આપણે બંને ભેગું છે એ આપેલું છે, શેના સ્વરૂપે? તો કે રૂપિયા સ્વરૂપે ભેગું. હવે તેમાંથી બાદબાકી કરવાની છે. તો દશાંશ છે એટલે કે પોઈન્ટ પછીની જે અંક છે એ શું કહેવાશે? દશાંશ. તો દશાંશ થશે આપણો 7, દશાંશ પછી શતાંશ તો એ છે 5. તેવી જ રીતે એકમ તો 0 અને દશક 2. હવે બાદબાકીની નિશાની, આ 20.75માંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો કોઈ 18.25, તો દશાંશ એટલે કે પોઈન્ટ પછી અંક આવે છે દશાંશ થશે 2, શતાંશ 5, 8 છે એકમ થશે અને દશક છે 1 થશે. હવે બાદબાકી કરીએ આ દરેકની. તો 5માંથી 5 જાય તો 0, 7માંથી 2 જાય તો 5. હવે અહીં ખાસ જોવાનું છે, અહીંયા 0 છે અને નીચે છે 8, તો 0માંથી 8 છે એ બાદ થાય નહીં એટલે આપણે 10કો લેવો પડે. તો અહીંયા લીધો 10કો, અહીંયા 2 છે 10કો લીધો એટલે 2 છે, એમાંથી કેટલા થશે? તો કે 1. તો હવે 10માંથી 8 બાદ કરીએ તો શું વધે? 2. અહીંયા 1માંથી 1 જાય તો 0. તો આપણો જવાબ શું આવશે? તેથી 20.75 ઓછા 18.25 બાદ કર્યા તો આપણો જવાબ આવશે 2.50 રૂપિયા. તેવી રીતે જોઈએ બી. બી છે એ મીટરમાં આપેલું છે આપણને. આપણે પહેલો દાખલો જોયો એ રૂપિયામાં હતો. તો બી છે એમાં 250 મીટરમાંથી 202.54 મીટર છે એ બાદ કરવાના છે. તો હવે આપણે જે આ કોષ્ટક છે એમાં સંખ્યા ગોઠવી નાખીએ. તો હવે અહીંયા 250 આપેલા છે, કોઈ દશાંશ ચિહ્ન છે નહીં એટલે શું આવશે? સીધું એકમથી શરૂઆત કરીએ. એકમ શું થશે આપણો? 0, દશક 5 અને 100 છે 2. હવે અહીંયા કોઈ દશાંશ અને શતાંશ આપેલું નથી એટલે આપણે 0 0 લખી શકીએ. હવે એમાંથી બાદ કરવાના છે 202.54. તો હવે દશાંશ, અહીંયા દશાંશ ચિહ્ન છે, પછીનો જે અંક આવે એને શું કહેવાય? દશાંશ. તો દશાંશ થશે 5, શતાંશ 4, પછી એકમ છે 2, દશક 0 અને 100 છે 2. હવે આ દરેકની બાદબાકી કરીએ. તો હવે બાદબાકી કરીએ તો અહીંયા શું થશે? અહીંયા 0 0 અને 0 છે તો 4, 0માંથી 4 બાદ ન થાય, 0માંથી 5 ન થાય અને 0માંથી 2 પણ બાદ થાય નહીં એટલે 10કો આપણે ક્યાંથી લેવો પડશે? 5 પાસેથી. તો 5 પાસેથી 10કો લઈએ તો અહીંયા 5 છે એની 1 ઓછા થઈ જશે એટલે કેટલા થશે? 4. હવે આ દરેકમાં શું આવશે ઉપર? 9, અને 10કો લેવાનો છે 4ની ઉપર, ને આવશે 10. અહીંયા 10માંથી 4 બાદ થશે, 0 છે ત્યાં 10, અહીંયા જેટલા વચ્ચે 2 શૂન્ય હતા ત્યાં શું આવશે? 9. તો 10માંથી 4 બાદ થાય તો શું આવે? 6. 9માંથી 5 બાદ થાય તો 4. 9માંથી 2 બાદ કરીએ તો 7. 4માંથી 0 એટલે કે 4ના 4 અને 2માંથી 2 બાદ કરીએ એટલે આ શું આવશે જવાબ? 0. યાદ એટલું રાખવાનું છે કે અહીંયા બાજુમાં એક પણ સંખ્યા એવી ન હતી કે જ્યાંથી 10કો લઈ શકાય એટલે 5 પાસેથી 10કો લીધો. હવે વચ્ચે શું આવ્યા? 0 0 હતા ત્યાં 9 આવશે અને જેના ઉપર છેલ્લે જે 0 હતો ત્યાં આવશે 10કો. હવે આ દરેકની બાદબાકી કરીએ. હવે આપણે જવાબ લખીએ 250 ઓછા 202.54 માંથી આપણે જે બાદ કર્યા ત્યારે આપણને શું મળ્યો જવાબ? તો કે 47.46 મીટર. હવે જોઈએ દાખલો નંબર બી.
જેમાં આપણને 15 + 0.632 + 13.8 આપેલા છે. તો હવે આપણે તેમને ગોઠવી દઈએ. તો પહેલાં ગોઠવશું 15 છે તો એની પછી કોઈ પણ અંક આપેલો નથી અને દશાંશ ચિહ્નો પણ નથી, એટલે એકમ કયું થશે તો કે 5 અને દશક થશે 1. દશાંશ ચિહ્ન આપેલું નથી અને બીજું કંઈ પણ આપેલું નથી એટલે ત્રણેયમાં આવશે 0 વત્તા 0.632. તો દશાંશ પછી કયો અંક છે તો કે 6, તો દશાંશમાં આવશે 6. શતાંશમાં 3, સહસ્ત્રાંશમાં 2. હવે દશાંશ ચિહ્ન છે એની આગળનો અંક એકમ ગણાય, તો એકમ છે 0 અને દશક કંઈ આપ્યું નથી એટલા માટે એ પણ 0 વત્તા 13.8, એમાં દશાંશ થશે 8, શતાંશ અને સહસ્ત્રાંશ 0 0, દશાંશ ચિહ્ન આગળ એકમ તો કે 3, દશક તો કે 1. હવે આ દરેકનો સરવાળો કરશો, અહીંયા થશે 2, અહીંયા થશે 3, 6 અને 8 બંનેનો સરવાળો કરવાનો તો 14 થશે. તો 14નો ચોગડો અને વધી પડી 1, આ વધી 1, 5 ને 3 8 અને વત્તા 1 વધી એટલે કે 9 અને 1 અને 1 2. હવે દશાંશ ક્યાં છે તો કે 4ની નજીક છે એટલે આવશે જવાબ આપણો 29.432. આ થયો આપણો જવાબ. હવે વ્યવસ્થિત સરળતાથી લખી નાખીએ, 15 + 0.632 + 13.8 એનો જવાબ આવ્યો આપણે 29.432. હવે ત્રીજો દાખલો જોઈએ સી, જેમાં 27.076 + 0.55 + 0.004 આપેલા છે. હવે તેમને આપણે ગોઠવી દઈએ. તો 27 છે એની આગળ એકમ છે 7, દશક છે 2 અને દશાંશ શું થશે 0, શતાંશ 7, સહસ્ત્રાંશ 6 વત્તા 0.55, પોઈન્ટની આગળ છે 0, એકમ 0 થશે, દશાંશ કંઈ દશક કંઈ આપ્યું નથી એટલા માટે 0. પછી છે દશાંશ તો કે 5, શતાંશ 5, સહસ્ત્રાંશ કંઈ નથી એટલે આવશે 0 વત્તા પોઈન્ટની આગળ એકમ ગણાય એટલે એકમ શું થશે આપણો 0, દશક કંઈ આપ્યું નથી એટલા માટે 0, દશાંશ 0, શતાંશ 0 અને સહસ્ત્રાંશ 4. હવે આ દરેકનો આપણે સરવાળો કરીએ, 6 અને 4 10 + 1. હવે 7 + 5 + 1 13 + 1, 5 + 1 + 1 એટલે 6, 7 એમનામ અને 2 એમનામ. હવે એનો જવાબ લખીએ તો જવાબ થશે 27.દશાંશની આગળ જે આવે જવાબ તેમાં પોઈન્ટ મૂકી દેવાનો, 630. હવે ફરીથી લખી નાખીએ, 27.076 + 0.55 + 0.004. હવે એનો જવાબ આવ્યો આપણે 27.630. આ થયો આપણો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે, રશીદે ગણિતની ચોપડી માટે ₹35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે ₹32.60 ખર્ચ્યા, તો રશીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. હવે આવા જ્યારે કોયડા પ્રમાણે દાખલા પૂછેલા હોય ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું, કુલ શબ્દ વપરાય ત્યારે હંમેશા સરવાળો આવે. કોઈ પણ રકમમાં જ્યારે કુલ રકમ અથવા કુલ સંખ્યા પૂછેલી હોય ત્યારે તમારે હંમેશા સરવાળો કરવાનો આવે. તો હવે દાખલો સમજીએ. તો ભાઈ રશીદે છે પહેલાં તો ગણિતની ચોપડી માટે કેટલા રૂપિયા ખર્ચ્યા, તો કે ગણિતની ચોપડી માટે કુલ 35.75 રૂપિયા ખર્ચ્યા. તેવી જ રીતે હવે બીજી ચોપડી લીધી તો કે વિજ્ઞાનની, તો વિજ્ઞાનની ચોપડી માટે રશીદે 32.60 રૂપિયા ખર્ચ્યા. તો હવે બંને એટલે કે કુલ ખર્ચ એને કેટલો થયો એની આપણે ગણતરી કરીએ. તો ગણતરીમાં તમને ખ્યાલ છે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, 35.75 વત્તા
32.60 આ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો આ બંને આપણને જે આપ્યા છે એ શેમાં આપેલા છે? રૂપિયામાં. તો એ રૂપિયા અહીંયા લખી નાખશું. જો પૈસા આપ્યા હોય તો પૈસા લખવાનું, બરાબર છે? તો આપણને રૂપિયા આપેલા છે તો રૂપિયા લખીએ. તો 5 7 6 13 એમ નામ વધી થશે 1. 5 ને 2 7 ને 1 8 અને 3 ને 3 6. તો આપણને કુલ રૂપિયા કેટલા મળ્યા? તો કે રશીદે ખર્ચેલા કુલ રૂપિયા 68.35 થશે. હવે ફરીથી જોઈએ તો આપણને એમાં શું કીધું છે કે રશીદે બે બુક લીધી, એક તો ગણિતની અને એક વિજ્ઞાનની. તો બંને બુકની કુલ રકમ કેટલી થઈ? તો બંનેનો સરવાળો કર્યો, 35.75 વત્તા 32.60. આ દાખલો જ્યારે ગણીએ ત્યારે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. તો આપણે સરવાળો કરીએ તો જવાબ મળે છે 68.35. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નસરીએ 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ તેના શર્ટ અને 2 મીટર અને 5 સેન્ટીમીટર કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદવામાં આવેલા કાપડની કુલ લંબાઈ શોધો. હવે આ દાખલામાં છે તમને સેન્ટીમીટર અને મીટર બંને ભેગું આપેલું છે. તો હવે કાપડ છે એને આપણે મીટરમાં લેવાનું છે. કુલ લંબાઈ કીધી છે એટલે આપણને એ તો ખ્યાલ આવી ગયો કે સરવાળો કરવાનો છે. પરંતુ સરવાળો જ્યારે કરીએ ત્યારે સેન્ટીમીટર હોય એને અથવા તો મીટરમાં ફેરવવું પડે, અથવા મીટર છે એને બધું સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ એની પહેલાં જે સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવશું અને પછી બંનેનો સરવાળો કરવાનો છે. તો હવે શર્ટ માટેના કાપડની કુલ લંબાઈ કેટલી છે? તો કે શર્ટના કાપડની કુલ લંબાઈ 3 મીટર અને 20 સેમી છે. જ્યારે પેન્ટ માટેના કાપડની લંબાઈ 2 મીટર અને 5 સેમી છે. તો હવે આના કાપડની જે કુલ લંબાઈ છે એ શોધી આપણે. તેથી કાપડની કુલ લંબાઈ 3 મીટર 20 સેમી વત્તા 2 મીટર અને 5 સેમી. હવે આ બંને છે એ સેમીમાં આપણને આપેલું છે, આ 20 સેમી અને 5 સેમી. તો હવે એને આપણે મીટરમાં ફેરવીશું. તો 3 મીટર છે એમ નામ રહેશે 3 મીટર વત્તા 20 ના છેદમાં આપણે 100 લખીએ ત્યારે આ સેન્ટીમીટર છે એ મીટરમાં ફેરવાય, વત્તા 2 મીટર, આ બંને અલગ છે, વત્તા 5 ના છેદમાં 100. આ 5 ના છેદમાં 100 લખ્યું એટલે એ શું થઈ જશે? આપણે મીટરમાં ફેરવાઈ જશે બંને. હવે આ છે એ બંને ભાગાકારમાં છે તો આપણે એનો ભાગાકાર કરીશું. તો જવાબ શું આવશે? આ 3 મીટર તો એમ નામ રહેશે વત્તા અહીં 1 અને 2, તો 1 અને 2 લખીએ એટલે પોઈન્ટ ક્યાં મૂકાશે? 0.20 છે એ શું થઈ જશે? મીટર. વત્તા 2 મીટર વત્તા 1 અને 2 એટલે 0.05 મીટર. હવે આ દરેક જે છે એ મીટરમાં ફેરવા ગયા. હવે આ દરેકનો આપણે સરવાળો કરીશું. તો અહીંયા જોઈએ તો 3.20 મીટર થઈ ગયા, વત્તા આનો સરવાળો કરીએ તો 2.05 મીટર થઈ ગયા. હવે આ દરેકનો સરવાળો કરીએ, ગણતરી જોઈએ તો આ બાજુ ગણતરી દર્શાવીએ તો 3.20 વત્તા 2.05. હવે આ છે એ બધા મીટરમાં છે. હવે એનો સરવાળો કરીએ તો 5 એમના 2 એમના પોઈન્ટ એમના એમ 3 ને 2 5 એટલે 5.25 મીટર. તો તેના આપણને જવાબ મળશે કે નસરીન દ્વારા
ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ 5.25 મીટર છે અથવા 5 મીટર અને 25 સેમી હશે. આ થયો જવાબ. હવે ફરીથી દાખલો સમજીએ તો પેન્ટ અને શર્ટ બંનેના કાપડની જે છે એ આપણને શેમાં આપ્યા હતા, તો મીટર અને સેન્ટીમીટર બંનેમાં આપેલા હતા. તો સરવાળો કરવો હોય તો કાપડને આપણે મીટરમાં અથવા સેન્ટીમીટરમાં ફેરવવું પડે. તો આપણે જે આ સેન્ટીમીટર હતું એને શેમાં ફેરવ્યું? મીટરમાં. તો સેન્ટીમીટરમાં ફેરવવું, સેન્ટીમીટરમાં આપેલું હોય તેને મીટરમાં ફેરવવું હોય તો એને ભાગ્યા જે રકમ હોય એને ભાગ્યા શું કરવા પડે? આપણે 100. તો 3 મીટર વત્તા 20 ના છેદમાં 100 અને 2 મીટર વત્તા 5 ના છેદમાં 100. કોઈ પણ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય ત્યારે જે રકમ હોય એના છેદમાં આપણે શું કરવું પડે? 100, અથવા રકમને 100 વડે ભાગવી પડે. તો હવે અહીંયા 20 ભાગ્યા 100 છે એને આપણે ફેરવશું મીટરમાં, તો 0.20 થશે અને અહીંયા 0.05 થશે. તો આ 3.20 વત્તા 2.05 છે એનો સરવાળો કરીએ તો 5.25 મીટર થશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. સુનિતાએ તેના શાળા સુધી પહોંચવા 15 કિલોમીટર અને 268 મીટર બસ દ્વારા, 7 કિલોમીટર અને 7 મીટર કાર દ્વારા અને 500 મીટર ચાલીને મુસાફરી કરી, તો તેની શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? ભાઈ આ બેન છે એ અલગ અલગ રીતે શાળાએ પહોંચે છે, તો એ શાળાએ પહોંચે છે ત્યાં સુધીમાં તેમને કેટલું ગોલ અંતર કાપ્યું અને શાળા કેટલી દૂર હશે તે જાણવાનું છે. તો હવે બસ દ્વારા કપાતું અંતર કેટલું છે એ જોઈએ. તો બસ દ્વારા જ્યારે એ અંતર કાપે તો એ કેટલું દૂર થાય છે? તો કે 15 કિલોમીટર અને 268 મીટર. પછી છે કાર દ્વારા. તો કાર દ્વારા એ કેટલું અંતર કાપે છે? કાર દ્વારા કાપે છે અંતર 7 કિલોમીટર અને 7 મીટર. તો 7 કિલોમીટર અને 7 મીટર. પછી એ બેન છે ચાલીને મુસાફરી કરે છે, તો ચાલીને કપાતું અંતર. એ 500 મીટર છે. હવે આ કુલ અંતર શોધવાનું છે કેમકે ત્રણેય દ્વારા મુસાફરી કરે, બસ કાર અને ચાલી. તો ત્રણેયનો આપણે સરવાળો કરશું તો કુલ અંતર બરાબર 15 કિમી છે અને 268 મીટર છે, વત્તા 7 કિમી અને 7 મીટર વત્તા 500 મીટર. આ એનો કુલ સરવાળો આપણે કરવાનો છે, પરંતુ અહીંયા આપણને કિલોમીટર અને મીટરમાં આપેલું છે. તો આપણે આગળના દાખલામાં જોયું તેમ મીટર છે એને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો છેદમાં શું મૂકવાના? 1000. તો હવે 15 કિમી વત્તા 268 છેદમાં 100, નહીં 1000 મૂકી દઈએ એટલે એ પણ કિલોમીટરમાં ફેરવાઈ જશે, વત્તા 7 કિલોમીટર વત્તા 7 ના છેદમાં 1000 જે કિલોમીટરમાં ફેરવાશે, વત્તા 500 છે એ મીટરમાં આપેલું છે. તો આપણે બધાને કિલોમીટરમાં ફેરવ્યા એટલે 500ને પણ મીટર છે એને આપણે કિલોમીટરમાં ફેરવવા પડશે, ભાગ્યા 1000 લખીએ એટલે એ પણ શેમાં થઈ જશે? કિલોમીટરમાં. તો હવે 15 કિલોમીટર છે વત્તા 1, 2 અને 3 એટલે 0.1, 2 અને 3 અહીંયા 3 પોઈન્ટ થઈ છે, 1, 2 અને 3 એટલે 1, 2 અને 3 0.268 પાછળથી લેવાનું અને પછી પોઈન્ટ મૂકવાનું, વત્તા 7 કિલોમીટર 1, 2 અને 3 અહીંયા કાંઈ નથી એટલે 0. હવે આ 1, 2 એટલે 0.007 કિલોમીટર થશે, વત્તા અહીંયા તો 1, 2 અને 3 એટલે 0.500, કેમકે અહીંયા 1, 2 અને 3 તો થઈ જ ગયા છે, 1, 2 અને 3 પોઈન્ટ પછી નહીં, પાછળ ડાબી બાજુથી 3 અંક થઈ ગયા છે એટલે 0.500 કિમી થશે.
હવે આ ત્રણેય જે એવા એનો આપણે શું કરશું, સરવાળો કરવાનો છે. આ ત્રણેય છે એનો સરવાળો કરીને જે મળશે એ આપણો જવાબ થશે. તો હવે આનો સરવાળો કરીએ તો સરવાળો થશે 15.268 કિલોમીટર વત્તા 7.007 કિલોમીટર વત્તા 0.500 કિલોમીટર. હવે આ ત્રણેય છે એનો સરવાળો કરીએ તો જવાબ આવશે 22.775 કિલોમીટર. આનો સરવાળો તમે જ્યારે કરો ત્યારે ધ્યાન એટલું રાખવાનું છે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ. તો સુનિતાએ કુલ કાપેલું અંતર, કુલ કાપેલ અંતર 22.775 કિલોમીટર થશે. ભાઈ આ છે બેન એ કાર દ્વારા, બસ દ્વારા અને ચાલીને ત્રણેય રીતે મુસાફરી કરે છે. જે આ અંતર છે એ આપણને અલગ અલગ રીતે આપેલું છે, જેમાં મીટરમાં અને કિલોમીટર બંને રીતે આપેલું છે. તો આપણે જે મીટર છે ને કિલોમીટરમાં ફેરવીશું, એટલે મીટરના જે અંક છે એને ભાગ્યા 1000 કરીશું. ભાગ્યા 1000 કરીશું તો એને જ્યારે ફેરવીએ ત્યારે જેટલા શૂન્ય હોય એટલા અંક ડાબી બાજુથી આપણે આગળ ખસેડવાના. અહીંયા જોઈએ તો 268 છે, તો આ 1, 2 અને 3 શૂન્ય છે. તો પાછળથી એક એક અંક ગણીને ડાબી બાજુથી, તો કે 1, 2 અને 3 અહીંયા કંઈ અંક નથી એટલે શું મૂકી દેવાનું, શૂન્ય. તો 0.268 એવી રીતે થશે. હવે આ જે મળ્યા આપણને કિલોમીટરમાં જે સંખ્યા એનો આપણે સરવાળો કરીએ, તો સરવાળો કર્યો તો જવાબ શું આવે, 22.775 કિલોમીટર. સાતમો દાખલો જોઈએ. રવિએ 5 કિલોગ્રામ 400 ગ્રામ ચોખા, 2 કિલોગ્રામ 20 ગ્રામ ખાંડ અને 10 કિલોગ્રામ અને 850 ગ્રામ લોટ ખરીદ્યો. તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. તો ભાઈ રવિએ છે એ વસ્તુ ખરીદી, એની કુલ વજન આપણે શોધવાનું છે. દરેક વસ્તુ છે એ કિલોગ્રામ અને ગ્રામ બંનેમાં આપેલી છે. તો શરૂઆત કરીએ તો ચોખાનું વજન 5 કિલોગ્રામ અને 400 ગ્રામ છે. પછી ખાંડનું વજન 2 કિલોગ્રામ અને 20 ગ્રામ છે. પછી લોટનું વજન, તો લોટ છે 10 કિલોગ્રામ અને 850 ગ્રામ. તો આ ત્રણેય છે એ આપણને આપેલા છે, પણ શેમાં આપેલા છે, તો કે કિલોગ્રામ અને ગ્રામ બંનેમાં આપેલા છે. તો હવે આપણે બધાનો સરવાળો કરવાનો છે. તો કુલ લખીએ વજન 5 કિલોગ્રામ વત્તા 400 ગ્રામ વત્તા 2 કિલોગ્રામ વત્તા 20 ગ્રામ વત્તા 10 કિલોગ્રામ વત્તા 850 ગ્રામ. હવે છે આ ગ્રામ જે આપેલા છે એને આપણે શેમાં ફેરવવાના છે, કિલોગ્રામમાં. તો લખીએ 5 કિલોગ્રામ છે એ તો એમને એમ રહેશે, વત્તા ગ્રામ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો છે ને છેદમાં મૂકીએ 1000, તો એ શેમાં થઈ જશે, કિલોગ્રામમાં. જ્યારે ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવીએ ત્યારે છેદમાં હંમેશા શું આવે, 1000. કોઈ પણ સંખ્યાનો આપણે 1000 વડે ભાગાકાર કરવાનો. વત્તા 2 કિલોગ્રામ વત્તા 20 ગ્રામ છે એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ એટલે છેદમાં આવશે 1000, વત્તા 10 કિલોગ્રામ વત્તા 850 ગ્રામ છે એને આપણે શેમાં ફેરવશું, કિલોગ્રામમાં, એટલે છેદમાં આવશે 1000. હવે જોઈએ આપણે આ 5 કિલોગ્રામ છે એ તો એમના એમ રહેશે, વત્તા અહીંયા 1, 2 અને 3 એટલે ડાબી બાજુથી 1, 2 અને 3 એટલે 0.400 એ શું થશે, કિલોગ્રામમાં ફેરવાઈ જશે, વત્તા 2 કિલોગ્રામ એમના એમ. હવે 1 અને 2 અને અહીંયા કેટલા છે, શૂન્ય, 3 છે, એટલે શું થશે, 0.020 કિલોગ્રામ વત્તા 10 કિલોગ્રામ છે. હવે અહીંયા 1, 2 અને 3 તો 0.850 કિલોગ્રામ 0.850 કિલોગ્રામ થશે. હવે આજે છે એ બધી રકમ આપણને શેમાં મળી ગઈ, તો કે કિલોગ્રામમાં મળી ગઈ.
હવે એનો સરવાળો કરવાનો છે. તો આ દરેકનો સરવાળો કરીશું તો શું થશે? તો કે 5.400 કિલોગ્રામ વત્તા 2.020 કિલોગ્રામ વત્તા 10.850 કિલોગ્રામ. હવે આ ત્રણેય છે એનો આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા ગણતરી દર્શાવીને કરું છું. આમ તમે કરો તોય જવાબ સીધો જો જવાબ આવી જતો હોય તો લખો તો પણ ચાલે, પણ તમારી માહિતી માટે ગણતરી જોઈએ તો 5.400 + 2.020 + 10.850. ભાઈ અહીંયા કાંઈ નથી એટલે શું મૂકી દેશું? શૂન્ય. તો અહીંયા શૂન્યને શૂન્ય, 5 ને 2 = 7, 8 + 4 = 12 એટલે 12 પોઈન્ટ એમ નામ વધી 1, 5 ને 2 = 7 ને 1 = 8 અને અહીંયા કાંઈ નથી 1 એટલે 8. હવે કુલ વજન કેટલું થશે? રવિએ ખરીદેલ વસ્તુનું કુલ વજન 18.270 કિલોગ્રામ થશે. આ સ્વાધ્યાયના બધા દાખલા છે તમારે પાકી બુકમાં એક વખત લખવાના છે.